માતૃ હૃદય પાઠ ની અંદર આપણે શેના વિશે વાત કરી હતી? માલધારી વિશે, પછી ભેંસો ઢોર ચરાવે ઉપડી જાય છે, પછી તેની વાસે વાસે એક સ્ત્રી છે ને ઓલું કરતી હોય દૂધ લઈને, દૂધ અને દહીં લઈને ઓલું નાજુક પણ હાથ ઓલા થઈ જાય છે, કામે લાગી જાય છે. હા, અને પછી છે ને મિસી છે બહાર જાય છે ઓલા લાકડા વીરવા, અને તેની પાસે છે ને સૂકા લાકડા વીરવા જાય ને, તો એને પેલું એનું બાળક ધીમું ધીમું તેની સાથે આવે છે, ધીમે પાછળ આવે છે. પછી છે ને પછી તેને છે ને ગલુડિયું મળતું હોય, ઈ છે ને હે ઓલા ઉપર હોય ઓલું પહાડ જેવું આવે ને, ત્યાં નીચે ઉતરવું હતું તો ઉ અવાજ કરતું હતું, તો છે ને તેમાં એને રસ પડી ગયો, અને તે પાછળની બાજુની ભેખડ પર ચડી ગયો, અને માંસ લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યું. સરસ ભાઈ, ખૂબ સરસ. કોણે વાત કરી ભાઈ આ બધી? કાગદી અમાન. કાગદી અમાને આપણને સરસ માતૃ હૃદય પાઠમાં શેના વિશે વાત આવી હતી એ કહ્યું. તો ભાઈ, આપણે લોકોએ પાઠમાં સૌથી પહેલા તો લેખક કનૈયાલાલ રામાનુજનો પરિચય મેળવ્યો હતો, અને ત્યારબાદ આપણે જોયું હતું કે ગિરનાર પર્વત જે છે ત્યાં જૂનાગઢના જંગલોમાં માલધારી લોકોના નેસડા છે. નેસડા એટલે કે ઘર, નાનકડું ગામ. અને આ નેસની અંદર એ લોકોને સિંહના ઘૂઘવાટા અને દીપડાની લુચ્ચાઈ સાથે જ જીવન જીવવાનું હોય છે, પણ એ લોકોને એનો ડર નથી હોતો. આવું જ એક કરમના દાધિયા નામનો સાતેક ઝૂંપડાનો નેસ છે, અને ત્યાં આયર અને કાઠીકોમના માલધારી કુટુંબના લોકો છે. એક જ કુટુંબના લોકો હોય એટલા પ્રેમથી એ લોકો રહેતા હોય છે. હવે પુરુષો જે છે માલધારીઓ સવારે ગાયો, ભેંસો એટલે કે બીજા જે કઈ ઘેટા બકરા માલ હોય એ બધાને લઈ અને ચરાવવાને ઉપડી જાય, અને સ્ત્રીઓ છે એ ઘરે બેસી અને 500 જેટલી ગાયો ભેંસોના દૂધને દહીં વલોવવા માટે એના નાજુક પણ મજબૂત હાથ છે એ કામે લાગી છે. અને સાંજ પડીએ એ લોકો છે એ કરગઠિયા વીણવા એટલે કે લાકડા વીણવા માટે નીકળી પડે જંગલની અંદર. જેવી રીતે શહેરમાં સ્ત્રીઓ શોપિંગ કરવા માટે નીકળી પડે એમ એ લોકો કરગઠિયા એટલે કે લાકડાના ટુકડા વીણવા માટે નીકળી પડે. તો આવું જ એક આધેડ ઉંમરની સ્ત્રી છે એ પણ લાકડા વીણવા ગઈ હોય છે, અને એનું બાળક એની સાથે હોય છે. બાળક છે એ ફૂલડા ચૂંટતું ચૂંટતું માતાથી પાછળ રહી જાય છે, સ્ત્રી આગળ નીકળી ગઈ હોય છે. બને છે એવું કે બાળકની નજર છે એ એક ભીખર ઉપર જ પડે છે, જ્યાં એને ગલુડિયા જેવું કંઈક અવાજ કરતું દેખાતું હોય છે. બાળકને એમાં રસ પડી જાય છે એટલે કે મજા પડી જાય છે. એ પાછળની બાજુએ ચડી અને પેલા ગલુડિયા જેવું જે હતું નાનું બાળક એને હાથમાં તેડીને નીચે ઉતરે છે, અને એ બંને દોસ્ત બની જાય છે એકબીજાના. બાળક છે એ તો પોતાના નવા દોસ્તને લઈ અને નેસ ભણી જવા લાગે છે. એ પોતાના નવા દોસ્ત સાથે પોતાની કાલી ઘેલી ભાષામાં, કારણ કે નાનું બાળક છે એની ભાષા ખૂબ જ મધુર હોય છે, તો એની ભાષામાં વાત કરતો હોય છે. પરંતુ ત્યાં જ અચાનક પાછળથી સિંહની ડણક સંભળાય છે. ડણક એટલે સિંહની ગર્જના. સિંહનો અવાજ આવે છે એટલે જે માતા કરગઠિયા વીણતી હોય છે એને યાદ આવે છે, ઓસાણ આવ્યું એટલે કે એને યાદ આવ્યું કે મારી સાથે મારું બાળક છે. પાછળ ફરીને જુએ છે તો એનું બાળક હોતું નથી, એટલે માતા છે એ કરગઠિયાનો ઘા કરી અને પાછી ફરે છે દોડતી દોડતી કે એનું બાળક ક્યાં છે. જ્યાં એ કાંટ વટાવી, કાંટાવાળી જે જગ્યા હતી વાડ, એ વટાવી અને આગળ આવે છે,
અને જે દ્રશ્ય જુએ છે એ જોઈ અને એને આંખે ચક્કર આવવા લાગે. ધરતી ગોળ ગોળ ફરતી હોય એવું લાગવા આવે છે, પોતે બેભાન જેવી થવા લાગે છે, એને પોતે અહીંયા હાજર છે એવું લાગતું જ નથી. એને કયું દ્રશ્ય જોયું છે તો જ વાત કરીએ હવે એ આગળ. બરાબર, અહીંયા સુધીનો પાઠ આપણે સમજ્યા હતા, હવે ત્યાંથી આગળ સમજીશું. વાત એમ હતી કે ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હશે, એટલે બે બચ્ચા બોર્ડમાં હતા, એમાંનું એક બહાર નીકળી આવેલું. સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલી તેની પાછળ પાછળ, પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તુરત જ પોતાની બોર્ડ તરફ પોતાના વાલ સોયાના રક્ષણ માટે દોડી આવેલી. જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો એટલે તેણે દૂરથી જ ત્રાડ નાખી હતી. આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી. વચ્ચે બે ભૂલકા, એક પશુ દેહધારી, એક માનવ દેહધારી, કુદરતની કેવી બલિહારી. હવે વાત શું હતી? માતાને શું કામ ચક્કર આવવા લાગ્યા છે? માતા શું કામ બેભાન જેવી ગઈ છે? તો કે ભાઈ, વાત એવી હતી કે ભેખડની બખોલમાં સિંહણે છે એ આગલા દિવસે જ બચ્ચાને જન્મ આપ્યો હતો. બે બચ્ચા છે એ બોર્ડમાં હતા. બોર્ડ એટલે સિંહણનું ઘર, ગુફા. ભેખડ હતી એ ભેખડની અંદર સિંહણનું ઘર હતું, એને બોર્ડ કહેવાય. બે બચ્ચા તો બોર્ડની અંદર હતા, એમાં એક બચ્ચો છે ને એ બહાર નીકળી ગયું હતું, કારણ કે સિંહણ છે એ શિકાર કરવા માટે ગઈ હતી એની પાછળ પાછળ. પણ જંગલી પ્રાણીઓ હોય ને એને માણસની ગંધ તરત આવી જાય, કે સિંહણને માનવ બાળની ગંધ આવી ગઈ હતી, એટલે એ શિકારની શોધ નથી કરતી, પાછી વહી આવે છે, કારણ કે એના બચ્ચા રેડા પડ્યા છે. એટલે સિંહણ છે એ પોતાના બાળકો, કે પેલો માનવ બાળ છે એ મારા બાળકને ઉઠાવીને લઈ જાય છે, તો એને દૂરથી જ છે ને ત્રાડ નાખી હતી. ત્રાડ નાખી એટલે ગર્જના કરી હતી. અને આ બાજુ માલધારી શિશુની માતા છે, એને જયારે સિંહણની ત્રાડ સાંભળી ને સિંહણની ગર્જના સાંભળી ને એટલે એને એનું બાળક યાદ આવી ગયું, એટલે એનું રક્ષણ કરવા માટે એ દોડી આવી. આમ બંને માતાઓ છે એ પોતપોતાના બાળકોના રક્ષણ કરવા માટે દોડી આવી હતી. એક હતી માતા, એ પશુ દેહધારી હતી, એટલે કે એક પશુની માતા હતી, અને એક માતા હતી એ માનવ દેહધારી હતી. કુદરતની કેવી બલિહારી, ભગવાનની, ઈશ્વરની કેવું સર્જન કહેવાય, કે એક બાજુ છે એ પશુ દેહધારી માતા છે, એક બાજુ માનવ દેહધારી માતા છે, છે તો બંને માતા જ, અને બંને પોતપોતાના બાળકોના રક્ષણ માટે જ આવે છે. બીજા કોઈને એને નુકસાન નથી પહોંચાડ્યું, એને તો માત્ર પોતાનું બાળક છે એ સહી સલામત આવી જાય એટલું જ ઈચ્છે છે. ચાલો ભાઈ, સાદ પેરેગ્રાફ નું વાંચન કરશે. શું વાંચું? હા વાંચો બેટા. વાત એમ હતી કે ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હશે, એટલે બે બચ્ચા બોર્ડમાં હતા. જન્મ નહી બોલવાનું બેટા, જન્મ બોલ. તો જન્મ આપ્યો હશે એટલે બે બચ્ચા બોરડામાં હતા, બોરડામાં હતા, એમાંનું એક બહાર નીકળી આવેલું. સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલી તેની પાછળ પાછળ, પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તુરત જ પોતાની બોર્ડ તરફ પોતાના વહાલ સોયાના રક્ષણ માટે દોડી આવેલી.
ત્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો એટલે તેણે દૂરથી જ ત્રણ નાખી હતી. આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી. વચ્ચે બે બુલકા એક પશુ દેહધારી એક માનવ દેહધારી કુદરતની કેવી બલિહાળી. સરસ. ચાલો ભાઈ, કુદરતની બલિહારી શી હતી? મિસ કુદરતની એક માનવ દેહધારી માતા અને એક જવાલા પ્રાણી જેવું જારી માતા બે બંને સામે સામે આવી ગઈ. મેં કુદરતની બલિહારી હતી. માનવ બાળ ની ગંધ કોને આવી હતી? સિંહણીને આવી હતી. સિંહણને આવી હતી. સરસ. સિંહણ છે એના ઘરને શું કહેવાય? બોડ. વેરી ગુડ. સિંહણ શા માટે બોડ તરફ દોડતી આવતી હતી? પોતાના વાલ જોતા રક્ષણ માટે દોડી આવી હતી. સરસ. એની માનવ બાળની ગંધ આવી. આથી એ પોતાના આપણે એટલે ગંધ આવી એટલે તેના વાળ સોનાના રક્ષણ માટે તે દોડી આવી. હા, હવે સિંહણે શા માટે તાળ નાખી હતી? હેમીશ, તમારો અવાજ કપાઈ. મિસ, કારણ કે મિસ પેલો છોકરો તેના બચ્ચાને તેના વાલા બચ્ચાને લઈને ઉભો હતો તેથી તેને દૂરથી ત્રાળ પાડી. હા, ઉઠાવીને જતો હતો એટલા માટે એને દૂરથી જ ત્રાળ પાડી. સરસ. હવે આપણે નવો પેરેગ્રાફ શરૂ કરીએ છીએ. આ પેરેગ્રાફમાં કોઈને કઈ પ્રશ્ન છે? નહીં મિસ. માલધારી સ્ત્રીએ દૂર રહીએ રહીએ પોતાના બાળકની બગલમાં રહેલ શિશુ સિંહ બાળને છોડી દેવા બૂમ પાડી. છોડી દે બેટા, છોડી દે. પણ બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ કરી છોડે? માનો જીવ તાળવે ચૂંટ્યો. પાછળ ઘુરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી. કોણ જાણે ક્ષણમાં શું બનશે. માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી. છોડી મૂક બેટા, મૂકી દે. સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ ચાલી આવતી ઘુરકાટ કરતી હતી. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. માલધારી સ્ત્રીએ દૂર રહીએ રહીએ જ પોતાના બાળકને કહે છે, આગેથી તે બૂમ પાડતી પાડતી કહે છે કે બેટા તું એને છોડી દે. બગલમાં એટલે શું કે એના ખોળામાં તેડેલું છે બાળકને. સિંહબાળને તેડીને બાળક જઈ રહ્યો છે તો સિંહબાળને છોડી દેવા માટે બાળકની માતા વિનંતી કરે છે કે છોડી દે બેટા, એ કે તું એને છોડી દે. પણ એનું બાળક જે છે એ તો ભાઈ આવું અદભુત એટલે કે આવું નવું રમકડું જોઈ એને છોડવા માટે તૈયાર નથી. કારણ કે એને આવું રમકડું કોઈ દિવસ નહોતું જોયું એટલે એને એમ થયું કે આ રમકડું હું કઈ છોડવું નહીં. માનવ જીવ તાળવે ચોંટી ગયો. જીવ તાળવે ચોંટવો એટલે કે હમણાં જીવ નીકળી જશે એવું થયું. જાણે કે હમણાં જીવ નીકળી જશે એવું લાગવું. અને પાછળ સિંહ છે એ તો ભાઈ ઘુરકાટ કરતી કરતી ચાલતી આવતી હતી.
એ હવે બાળક થી માત્ર 7 ફૂટ દૂર હતી. હવે કોણ જાણે ક્ષણ માં શું બનશે, ક્ષણ એટલે મિનિટ, સેકન્ડ, એમાં શું બને એ ખબર નથી. કારણ કે માતા છે એ પોતાના બાળકને કહે છે કે તું એને છોડી દે, છોડી દે. અને સિંહ છે એ ઘુરઘટ કરતી કરતી પાછળ આવતી હોય છે. કારણ કે સિંહને એવું છે કે આ બાળક મારા બાળકને ઉઠાવીને લઈ જશે. હવે ક્ષણમાં એટલે કે એક સેકન્ડમાં શું બને કે મિનિટમાં શું બને એ ખબર નથી. માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વાર કીધું કે બેટા છોડી દે, ચીસ પાડીને કીધું કે છોડી દે હવે તું એને. સિંહ છે એ તો બાળક થી 7 ફૂટ જેટલી દૂર હતી અને એની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. અજબ પરિવર્તન એટલે શું કે હવે સિંહ વધારે ને વધારે ગુસ્સે થઈ રહી છે. કારણ કે એનું બાળક છે એને આ માનવ બાળ ઉઠાવીને લઈ જઈ રહ્યું છે, એને પોતાનું બાળકનું રક્ષણ કરવું છે, બચાવવું છે. એટલે વધારે ને વધારે ગુસ્સે થાપી રાડો પાડતી પાડતી સિંહ આવી રહી છે. તો જોઈએ હવે શું થાય. ચાલો આ પેરેગ્રાફ નું વાંચન કોણ કરશે? વોઈસ વાંચું કે તે વાંચ્યું ને હમણાં બેટા? મિસ 93 વાંચું. 93 વાંચે હવે. હા, માલધારી સ્ત્રીએ દૂર રહ્યો રહીએ પોતાના બાળકને બગલમાં રહેલ સિંહ બાળને છોડી દેવાની બૂમ પાડી. છોડી દે બેટા છોડી દે. પણ બાળક હાથ આવેલું આવું અદભુત રમકડું કેમ કરી છોડે? માનો જીવ તાળવે ચોંટ્યો. પાછળ ઘુરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી. કોણ જાણે ક્ષણમાં શું બનશે. માનવ સ્ત્રીને પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી. છોડી મૂક બેટા મૂકી દે. સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ ચાલી આવતી ઘુરકાટ કરતી હતી. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. સરસ. તે માતા છે એ દૂર ઉભા ઉભા દૂરથી જ પોતાના બાળકને શું કહ્યું? બાળક પોતાના બાળકને બગલમાં રહેલ સિંહ બાળને છોડી દેવા માટે બૂમ પાડી. બરાબર. બાળક છે એની મન આ રમકડું કેવું હતું? અદ્ભુત રમકડું કયું હતું? હાથમાં આવેલું. અને હાથમાં શું હતું જે અદ્ભુત રમકડું લાગતું હતું? બાળક સિંહણનું બચ્ચું હતું. જાણે હમણાં જીવ નીકળી જશે એવું લાગવું. બરાબર. વાક્ય બનાવો તો. બાળકના હાથમાં આવેલું આ અદ્ભુત રમકડું જોઈ માનો જીવ તાળવે ચોંટી ગયો. સરસ. સિંહણ કેટલી દૂર હતી હવે બાળક થી? 7 ફૂટ. સાત ફૂટ. ફૂટ જેટલી જ હવે દૂર હતી. સિંહની આંખોમાં શા માટે પરિવર્તન આવી રહ્યું હતું? મિશો સિંહની આંખોમાં શા માટે પરિવર્તન આવેલું હતું? ગુજરાત કે તેનું બાળક તે નીચે ન મૂકતું હતું એટલે.
માનવ બાળ છે એ પોતાના બાળકને લઈને જાતું હતું એટલે ગુસ્સાના કારણે સિંહની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. બરાબર આપણે પેરેગ્રાફ સમજીએ ને બોઈસ, તો સરસ રીતે સમજી લેવું જેથી કરીને એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તમે જવાબ આપી જ શકો. ચાલો હવે આ પેરેગ્રાફમાં કોઈને કઈ પ્રશ્ન નહી, નવો પેરેગ્રાફ શરૂ કરીએ છીએ. માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું, દોડીને માની ગોદમાં ભરાઈ ગયું. આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલ્યું ગયું. સામ સામે બે માતાઓ અને વચ્ચે તેમના બે શિશુઓ. ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી. માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘેર. તેને પોતાના નેસમાં રહેઠાણમાં જવું હતું, જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોર્ડમાં જવું હતું. બંને માતાઓ પોતાના શિશુને લઈ ચાલી ગઈ. તેમના ખોળિયા જુદા જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ નહોતો. માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા. હવે માલધારી બાળક છે, એની ભાઈ એની માતા છે એ સમજાવે છે કે તું એને છોડી દે, અને છેલ્લી ચીજ પાડે છે કે છોડી મૂક બેટા, છોડી મૂક. એટલે બાળક છે એ પોતાની માતાની વાત માની અને સિંહ શિશુને, સિંહના સિંહણના બાળકને એ નીચે મૂકી દે છે. એ જેવું પેલા બાળકને નીચે મૂકે છે એટલે તરત જ બાળક છે એ દોડી અને એની માતાની પાસે ચાલ્યો જાય છે, અને સિંહણનું બચ્ચું છે એ પણ સિંહણની સામે ચાલવા લાગે છે, કારણ કે એને પણ એની માતા પાસે ચાલ્યા જવું છે. હવે સામ સામે બે માતાઓ હતી અને વચ્ચે તેમના બે શિશુઓ. ઘડી બે ઘડી છે એ બંને માતાઓએ આંખ મિલાવી. આંખ મિલાવવી એટલે શું કે એકબીજાની સામે ખૂબ જ ધ્યાનથી જોયું. સિંહણે માનવ સ્ત્રીની માતા સામે જોયું, આ માનવ સ્ત્રીની માતાએ સિંહણ સામે જોયું. બરાબર, આમ બંને માતાઓએ એકબીજા સામે ખૂબ જ ધ્યાનથી જોયું. આંખમાં આંખ મિલાવવી એટલે કે ખૂબ ધ્યાનથી જોવું. પછી માલધારી સ્ત્રી છે એ તો પાછળ ફરી અને પોતાના ઘર તરફ ચાલવા લાગી, કારણ કે એને જોવું હતું પોતાના નેસમાં, એના ઘરે. તો સિંહણ છે એ પણ જંગલ તરફ પાછી ચાલવા લાગી, કારણ કે એને જોવું હતું એની બોર્ડમાં, એના ઘરે. બંને માતાઓ પોતાના શિશુને લઈ ચાલી ગઈ. જો સિંહણે માતાને કઈ નુકસાન ન કર્યું, બાળકને કઈ નુકસાન ન કર્યું, શું કામ? તો કે બંનેને પોતપોતાનું બાળક મળી ગયું છે. સિંહણ છે એ પણ પોતાના બાળકને લઈ અને બોર્ડ તરફ ચાલવા લાગે છે. આમ બંને માતાઓ છે એ પોતપોતાના બાળકોને લઈ અને ચાલી જાય છે. તેમના ખોળિયા જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ નહોતો. ખોળિયા જુદા હતા એટલે શું? તો કે ભાઈ, એકનું શરીર છે માનવનું શરીર છે અને બીજાનું શરીર છે એ પ્રાણીનું શરીર છે. આમ બંનેના શરીર છે એ અલગ અલગ હતા, પરંતુ એ બંનેની મમતામાં, બંનેનો જે બાળક પ્રત્યેનો પ્રેમ હતો ને, એમાં કોઈ તફાવત નહોતો, ભેદ નહોતો, એટલે કે કોઈ પણ જાતનો તફાવત નહોતો. બંને માતાઓ છે એ પોતપોતાના બાળકોને એટલો જ પ્રેમ કરતી હતી, અને એ એવું જ ઈચ્છતી હતી કે મારા બાળકને કઈ ન થવું જોઈએ. આમ માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા છે. એટલે કે માનવી હોય, માણસ હોય કે પશુ, પણ એ બંનેના જ્યારે માતા હોય છે ને, એનું જે હૃદય હોય છે, પોતાના બાળક પ્રત્યેની જે લાગણી હોય છે ને, એ તો એક સરખી જ હોય છે. એમાં પછી કઈ ઊંચ નીચ હોતી નથી. કે ભાઈ પશુ છે તો એ પશુની માતા એના પ્રાણીને ઓછો પ્રેમ કરતી હોય, બાળકની માતા એના બાળકને ઓછો પ્રેમ કરતી હોય, એવું હોતું નથી.
એટલે કે માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા જ. ચાલો હવે આ પેરેગ્રાફ નું વાંચન કોણ કરશે? બોઈસ વાંચું મેં. કોણ? 119. હા વાંચો. માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું, દોડીને માની ગોદમાં ભરાઈ ગયું. આ બાજુ પેલી સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલ્યું ગયું. સામ સામે બે માતાઓ અને વચ્ચે તેમના બે શિશુઓ. ઘડી અને માતાઓએ આંખ મિલાવી. માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ગઈ. તેને પોતાના નેસમાં રહેઠાણમાં જવું હતું, જ્યારે સિંહને તેના જંગલમાં પોતાની બોર્ડમાં જવું હતું. બંને માતાઓ પોતાના શિશુને લઈ ચાલી ગઈ. તેમના ખોડિયા જુદા જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદભાવ ન હતો. માનવ હોય કે પશુ, માત્ર હૃદય તો સૌના સરખા. સરસ. માનવ અને પશુના ભિન્ન ખોળિયામાં કઈ બાબતોમાં ભેદ નથી હોતો? માનવ અને પશુના ભિન્ન ખોળિયામાં કઈ બાબતમાં ભેદ નથી હોતો? મમતામાં. શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમ. બરાબર. માનવ અને પશુના ભિન્ન ખોળિયામાં મમતા અને પ્રેમ આ બાબતોમાં ભેદ હોતો નથી. બંને માતાઓ પોતપોતાના શિશુને લઈને ક્યાં ગઈ? માલધારી છે ને પોતાના પાછા પગે દેશમાં ગઈ રહેઠાણ જવું, અને સી છે ને મિસ તેના બોર્ડમાં જવું હતું. સરસ, વેરી ગુડ. હવે માતૃ હૃદય પાઠમાં શેની વાત કરવામાં આવી છે? માનવ અને પશુની. હું તમને ઓપ્શન આપું છું, તમે જવાબ આપજો. બરાબર. માતૃ હૃદય પાઠમાં વધારે તો દુઃખ લાગે તેવી વાત છે, ગભરાઈ જવાય તેવી વાત છે, માતાના પોતાના બાળક પ્રત્યેના પ્રેમની વાત છે કે પશુ પ્રેમની વાત છે? ચલો, માતૃ હૃદય પાઠમાં વધારે તો શેની વાત છે? બીક લાગે એવી વાત છે. હા, બીક લાગે એના મને કહો. હા હા. પછી ગભરાઈ જવાય એવી વાત છે? નહીં. માતાના પોતાના બાળક પ્રત્યેના પ્રેમની વાત છે? હા હા હા. મિસ પ્રેમની વાત છે. હેમિશ પશુ પ્રેમની વાત છે? હા. તો ત્રણ ઓપ્શન આવશે. હા, તો તમને ત્રણ માં કીધું. માતૃ હૃદય પાઠમાં શેની વાત છે ભાઈ? બીક લાગે એવી વાત છે, માતાના પોતાના બાળક પ્રત્યેના પ્રેમની વાત છે કે પશુ? મિસ આ કયો? મિસ જે માતા શિયાળની પ્રેમની વાત છે. સરસ. માતાના પોતાના બાળક પ્રત્યેના પ્રેમની વાત કરવામાં આવી છે. બરાબર બોયસ. જો બીક લાગે એવી વાત નથી કરવામાં આવી, પશુ પ્રેમની વાત નથી, પણ માતા વિશે વધારે વાત કરવામાં આવી છે. હવે બોયસ, આપણો પાઠ છે એ અહીંયા પૂર્ણ થાય છે. આખા પાઠની અંદર તમને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો તમને બધાને આ પાઠ બરાબર સમજાઈ ગયો છે ને? હા. સરસ. હું તમને અહીંયાથી મોટા પ્રશ્નોત્તર છે એ ટીક કરાવડાવું છું, અને તમારે એ પ્રશ્નોના જવાબ છે
જે લોકો પાસે સ્વાધ્યાય પોથી છે એને સ્વાધ્યાય પોથીમાં લખી લેવાના છે, અને જે લોકો પાસે સ્વાધ્યાય પોથી નથી એને મેં આ પાઠ છે એ મોકલી દીધેલો છે, તો એમાંથી સવાલ લખી અને જવાબ તમારે તમારી ફેરબુકમાં લખી લેવાના છે. અત્યારે માત્ર આપણે જવાબ શોધી ટીક કરીશું અને તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરી પછી તમે લખી શકો. બરાબર બોઈસ? ચાલો પહેલો સવાલ છે. અવાજ કોણ કરતું હતું, શા માટે? સિંહણનું બચ્ચું. અવાજ સિંહણનું બચ્ચું કરતું હતું શા માટે? કે તેમને તેને છે ને બોર્ડ માંથી નીચે ઉતરવું હતું. ભાઈ બે ત્રણ વાક્ય માં હોય તો આપણે વિસ્તાર થી લખવું પડશે ને કઈક. સરસ રીતે બોલો. ચાલો તે હતું તે વિસ્તાર માંથી તેને નીચે ઉતરવું હતું. પ્રમી રાખું. હા બોલો. જો મેં પેરેગ્રાફ રાખ્યો છે એમાંથી તમે એક બે લીટીઓનો ઉપયોગ કરીને મને જવાબ આપી શકો છો. ઉ અવાજ થી બાળ કરતું હતું, તે તાજું જન્મેલું હતું, તેથી દેખાવમાં માંસના લોચા જેવા નવજાત શિશુને તે એના નાના પગ વડે ભેખડ પરથી ઉતરવા પ્રયત્ન કરતું હતું, પણ ઉતરી શકતું ન હતું, તેથી અવાજ કરતું હતું. વેરી ગુડ, ખૂબ સરસ. તેમાંથી જોઈને બોલ્યા જવાબ. આ મિસ, મિસ એની પાસે નવની જ છે કાગદી અમન પાસે. એટલે જ મેં કીધું ને બેટા, એ તો મને જવાબ બોલા એટલે મને ખબર પડી જ જાય કે પેરેગ્રાફ ના આધારે જવાબ નથી આવ્યો એ. ઓકે બોયસ, ચાલો તમે બધા અત્યારે છે એ રફ નોટ માં જવાબ લખી લેજો મારી સાથે, કેમ કે એનો સ્ક્રીનશોટ તમે નહીં લઈ શકો. આમાંથી થોડું છે અંડરલાઈન ઉપર જાવ. સ્વાધ્યાયપતિ વાળા સ્વાધ્યાયપતિ માં લખે ને. હા તો આપણે પહેલું હતું કે ઉ અવાજ કોણ કરતું હતું, તો એ તો તમને આવડશે લખતા. શું લખશો બોલો તો? સરસ, તો લખી નાખો અવાજ. જો ભાઈ ઉ કેમ લખશો તો અહિયાં તમને આપેલું છે, દેખાય છે ઉ પછી ડોટ ડોટ. હા મિસ દેખાય છે. હા એની જેમ જ લખજો ઉ અવાજ. સિંહણ ના બચ્ચા ને કહેવાય સિંહ બાળ. સિંહ બાળ કરતું હતું. પૂર્ણ વિરામ કરીને લખો. તે તાજું જન્મેલું હતું. તે તાજું જન્મેલું હતું. તેથી માંસના લોચા જેવું બેટા, તું કેમ હજી ત્યાં જ છો? તું પછી લખી લેજે, હવે મિસ ફરીવારી રિવાઇઝ નથી કરતા. માંસના લોચા જેવું દેખાતું હતું. પૂર્ણ વિરામ. બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરવા
ભેખડ ઉતરવા પ્રયત્ન કરતું હતું. સોરી, ઉતરવા કોશિશ કરતું હતું. પૂર્ણ વિરામ. પરંતુ ઉતરાતું નહીં. પરંતુ ઉતરાતું નહીં. અલ્પ વિરામ. મિસ, પરંતુ ઉતરાતું નહીં. અલ્પ વિરામ. તેથી વિચિત્ર અવાજ કરતું હતું. તેથી વિચિત્ર અવાજ કરતું હતું. બોઈસ, પહેલો સવાલ નો જવાબ લખાઈ ગયો બધાને? ના ના, તારે તો બેટા ઘણો બધો બાકી હતો ને, તને મેં એટલે તો ના પાડી. ના મિસ, મારે નતું. મિસ ઓલા બીજા કોક નતું, હું મારે મિસ ખાલી અહીંયા દે મિસ પરંતુ થી બાકી છે. ઠીક, એવું છે તો લખી નાખ. ચાલ, હવે આપણે બીજો સવાલ છે. માલધારી સ્ત્રી શા માટે મનોમન પસ્તાવો કરવા લાગી? મિસ ઉપર તો મિસ થોડુંક જ બાકી છે. હા, બીજો સવાલ નો જવાબ વિચારવા માંડજો. કે માલધારી, સવાલ શું છે બીજાનો? માલધારી સ્ત્રી શા માટે મનોમન પસ્તાવો કરવા લાગી? માલધારી સ્ત્રી શા માટે મનોમન પસ્તાવો કરવા લાગી? ચાલો, કોણ કહેશે મને જવાબ? ચાલો બોઈસ, કોણ આપે છે જવાબ? ચાલો, કોણ જવાબ બોલશે? પોતાનો હૃદયનો ટુકડો રેડો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરતી. ચલો, માતા છે એ શા માટે મનોમન પસ્તાવો કરવા લાગી? સ્ત્રી ક્યાં ગઈ હતી? લાકડા કાપવા. સુકા લાકડા વીણવા. હા, જંગલમાં લાકડા એટલે કે કરગઠિયા વીણવા ગઈ હતી, બરાબર? હવે ત્યાં કરગઠિયા વીણવા ગઈ, એનું બાળક એની સાથે હતું. પણ શું બન્યું? તો એની બાઈનું બાળક પાછળ રહી ગયું. ભાઈ, નાનો સિંહણો બચ્ચો હતો ને, એને રમાડતો હતો એટલે માતા છે એ કરગટ્ટા વીણતી વીણતી આગળ નીકળી ગઈ અને એનું બાળક ફૂલો વીણતું વીણતું પાછળ રહી જાય છે, બરાબર? ફૂલ ચૂંટતું હોય છે એટલે એ પાછળ રહી ગયું. હવે બાળક પાછળ રહી ગયું છે, એની એની માતા ને ખબર હતી? નહોતી ખબર, બરાબર? તો એને ક્યારે યાદ આવ્યું કે મારું બાળક મારી સાથે નથી? એમ ત્યારે એને ડણક સાંભળી અને એને પાછળ ફરીને જોયું ત્યારે એને ખબર પડી કે એનું બાળક એની સાથે નથી. અને પછી એને ભાઈ એના પોતાના હૃદય ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરવા લાગી. મારા બાળકને આમ રેઢું શું કામ મૂક્યું, બરાબર? તો આ જવાબ આપણે આ મુજબ લખવાનો છે. ચાલો બોઈસ, હું એક એક લાઈન બોલું છું, બધા લખી લેશે.
માલધારી સ્ત્રી હા બેટા જવાબમાં લખો માલધારી સ્ત્રી કરગઠિયા વીણતી કરગઠિયા વીણતી 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 આગળ નીકળી ગઈ પૂર્ણ વિરામ એનું બાળક એનું બાળક ધીમું ધીમું ફૂલડા ચૂટતું ચૂટતું સોરી ધીમું ધીમું ફૂલડા ચૂટતું પાછળ રહી ગયું પાછળ રહી ગયું એની માતાને એની માતાને ખબર ન રહી ન રહી એને કરું છું એને દણક સાંભળી દણક સાંભળી ત્યારે ખબર પડી કે ત્યારે ખબર પડી કે બે મિનિટ મારે ખબર પડી કે એનું બાળક ત્યાં નથી એનું બાળક ત્યાં નથી પૂર્ણ વિરામ પોતાના હૃદય ટુકડાને રેઢો મૂકવા બદલ જગ્યા બસ છેલ્લું વાક્ય છે બેટા પોતાના હૃદય ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરવા લાગી ટુકડા પછી ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરવા લાગી બોય આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ તમારે આજે શેનું પેપર છે ઇંગ્લિશ રિવિઝન કરજો બધાને બેસ્ટ ઓફ લક ચાલો બેટા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ